એમ લેવો નથી. વેલાડા પાદર ઉભા છે, હસતા મુખે વિદાય આપો એટલે સગુણાબાને લઈને અમે અમારા રજવાડામાં બિરાજમાન થઈ. કઈ વાત નહીં વેવા. આંખના પલકારાની જ અંદર એક જોકું મારો ને તરત જ સમય ફરે છે હો દીકરા. અને સગણા, સમય કોઈનો રોક્યો રોકાણો નથી અને રોકાશે પણ નહીં. દીકરા, સમયની ગતિ એટલી તેજ છે ને એને કોઈ બાંધી શક્યો નથી ને બાંધી શકવાનું પણ નથી. એવું જ દીકરા, આ માંડવાની હઠ તો પરણવા બેઠી. દીકરા, ચોરીના ચાર ફેરા ફર્યા, પલવારની અંદર જ વિદાયની વેળા આવીને ઊભી. અને દીકરા, આવો સમય તો કોણ જાણે, આવી વિદાયો કેને ખબર હોય કે જેના આંગણાની અંદર ખિલકાર કરતી એક દીકરી હોય એ મા બાપને ખબર હોય કે વિદાયની વેળાયુ કેવી હોય છે. જેના આંગણાની અંદર દીકરી ઉછરે ને સગણા, ઈ જનતા જાણે કે એક પુત્ર વગરની માતા અને એક વીરા વિનાની બેનડી જ્યારે વિદાયનો સમય આવે ને ત્યારે દીકરા હયા ઉપર તો દીકરા આપ તૂટી પડે ને, એવા દિવસો જોવા પડે છે. અને સગણા, જે આંગણાની અંદર એક તુલસીનો ક્યારો હોય ને એને ખબર હોય તુલસીના ક્યારાને હંમેશની વાણે પાણી પાઈને જતન કરવાનું હોય. કદાચ એ તુલસીના છોડને જો દીકરા બે ત્રણ દિવસ પાણી ન મળે ને તો એ છોડ પણ સુકાઈને ખરડી મરડીને પડી જાય છે હો દીકરા. એવો જ પ્રસંગ દીકરા પોકરણ ગઢની ધરા ઉપર કદાચ જો આપની અંદર માથું નમાવીને રોવા જાય ને તો આપ પણ એનો ટેકો હટાવી લે છે. કદાચ જો ધરતીની ઉપર ઉભા રહીને તો ધરતી પણ દીકરા એને કહે છે કે જાકારો આપે છે કે એક જનતા ઉઠી જો આટલા કલ્પાત કરશો તો દીકરીના હૈયા કેવી રીતે સંભાળશો, દીકરાના હૈયા હાથ કેવી રીતે રાખશો. એટલે દીકરા, તારી જનતાનું કાળજું તો એટલું કઠણ છે ને, કદાચ જો તારા હામો આંસુ પડી જાય ને તો દીકરા તારું દલડું પણ મુંજાઈ રહે હો સગુણા. અને બાળકી, કોઈ કવિએ એટલે જ લખીને કહ્યું હશે ને કે વેલાના વસુટા ભવે ભેરા થાય ને હો દીકરા. એક વખત વેલથી ફળ અલગ થાય ને કોઈ દિવસ વેલે લાગતો નથી હો દીકરા. અને સગણાબા, તો તમારું ભોરે ઉપાડવું છે દીકરા, જ્યારે પંખીડાને પાંખ લાગે ને માળાની અંદર ઈંડું હોય ને દીકરા ત્યાં સુધી તો માળો એને રૂડો લાગે છે, ભરપૂર લાગે છે.
પર દીકરા એ ઈંડામાંથી કદાક્ષ પારેવડું હોય પારેવડાને પાંખ લાગે ને એટલે દેશને પરદેશ ઉડી જાય હો દીકરા વગર વિલંબ કર્યા વગર સગુણા એનું કોઈ પણ જાતનું ઠેકાણું હોય નહીં એ દેશને પરદેશ ઉડે છે એવી જ રીતે એક સમાન દીકરીને ગણી છે કે દીકરીની કોઈ દશ હોતી નથી અને સગણા બા હું જાણું છું કે તને કઈ વાતનું દુઃખ લાગે છે કે ચોરીના ચાર ફેરા તારા સુના વર્તા છે એક જવતલિયા વીરની તને ખામી આવી છે હો દીકરા પણ શું કરી કાં તો વિધાતા વેરણ બની ગઈ ને કાં તો તારા ને મારા લેખ લખતા ભૂલી ગઈ નકર માંડવા હેઠ એક જનતાને ને એક દીકરીને આવા દિવસો જોવાનો પડે હો દીકરા છતાં પણ મનડાની અંદર સમજાવું છું કે હારી શિખામણ લાગે તો હાડલાના છેડે બાંધજો ને મોરી શિખામણ હોય ને તો જનતાના પાલવની અંદર મેલજો જેથી કરી કોઈ દિવસ હારિયાની અંદર માઠા સૂરજ ઉગે નહીં હો દીકરા બાળકી આવી તો વિદાયની વેળા એ કોણ જાણે કે જેને જવતલિયો વીરનો હોય જેને પદ રોળાવ્યો ભાઈનો હોય જેને એક રાખડીનો બાંધનાર નથી ને ઈ બેનડીને ખબર હોય કે વીરાની વિદાયની કેવી દોયડી હોય છે દીકરા જ્યારે હાહરિયાની અંદર ડગલે ને પગલે ઠોકર લાગશે ને તેથી ખમ્મા વિરક કેનારો બોલતારો જીલનારો વીરો નહીં હોય દીકરા છતાં પણ તારી જનતા એટલો ગર્વ કરે છે ને કે યુગો યુગો સુધી માતા મીનળદે બનાવજે કદાચ આ આંગણાની અંદર ખિલકાર કરતો એક પુત્ર ન દે ને તો જનતાને કોઈ પણ હૈયાની અંદર ઉણપ નહીં આવે પણ યુગો યુગો સુધી આ હિંગળા જ પાસે એટલું માંગુ છું કે હે ભગવતી હે ત્રિલોકના નાથ અધિપતિ કાળિયા ઠાકર તારી પાસે એટલું માંગુ છું ખોળાની અંદર દીકરી સગુણા હંમેશની માટે દેજો કારણ લક્ષ્મી તો કોક ભાગ્યશાળીના ઘરની અંદર જ ઉત્પદે અને દીકરા તમારું નામ તો સગુણા છે સર્વગુણ સંપન્ન તમને જાજો કહેવાનું ન હોય તમે રાજપૂતના સંતાન છો રરાણી દીકરા હસતા મુખે પોકરણગઢના પાદરની અંદર વેળલા ઉભા છે જતા જતા જે પણ હૈયાની અંદર હોઠ લાવે તમારી જનતાને વાત કરો કારણ તમારી જનતા તમારા દલડાની વાત સાંભળવા ઊભી છે દીકરા કોઈ પણ જોજો હો દલડાના ખૂણે ઉણપ રહી ન જાય કારણ નાણું તો હાહરિયાની અંદર અઢળેક મળશે પણ આવું ટાણું નહીં મળે હો દીકરા માટે તમારા દલડાની વાત કરો દીકરા તમારા દલડાની વાત કરી દો પણ લીલી હોય જો ને લીલી બડી જા દીકરા માયો દીકરા અરે રે મારી ચિતાર હોય જો ને વિસાર પણ જેના રેડા વગર હસતા મુખે દલડાની વાત કરો રૂતિયા સાંભળીને વાત કરો દીકરા રાહ રાખીને વાત કરો કે આવી રોડે સાંભળીને વાત કરજો વિદાયની વેળા આવી તો ઉભો છો દીકરા દલડા સાંભળીને ધીમા દલડે વાત કરો દીકરા ah
ઉભરાવતા હજી કેમ નેડે આસુડાની ધારો હરે રાજન એવો તે કયો બાપ હોય કે દીકરી વડાવતા જેમની આંખોમાં આંસુ ના આવે રાજન જાણે છે રાજન કે દીકરી રાજાની હોય કે રંગની હોય દીકરી વડાવતા હરેક બાપની આંખમાં આંસુ હોય પણ તારી આંખમાં કઈ જુદા આંસુ દેખાય માટે બે પ્રશ્ન પૂછેનો સત્ય જવાબ આપજે રાજન પૂછો રાજન કે આજ તારે સંતાનની અંધાર કેટલા દીકરાઓને કેટલી દીકરીઓ છે રાજન રાજન તો દીકરી તો મારે આંગણે તણતણ રમે છે રાજન દીકરો મારે એક પણ નથી હવાશ હવાશ જો આવી ખબર હોત તો મારા કોર પ્રતાપ ની જાન તારા પોકરણ ને પાદર ના હોય રાજન માટે અત્યારે તો મારા કોર પ્રતાપ ની જાન તારા પોકરણ ના શિમણ આવરોટી રહેશે માટે અત્યારે તો હું જાઉં છું રાજવી ના રાજન આવું ના બોલો સાથે બે વજન મીઠા કરો રાજન અરે રાજવી હજી તને ખબર નથી કે પડિયા ને કેટ કેટલા આકરા ની આવશે આજ માં ભગવતી ભવાની ની કૃપા થી ઉગતા સૂર્ય ની કૃપા થી આજ પડિયા ના નિયમ ડૂબતા ડૂબતા રહી ગયા છે રાજવી અરે રાજવી વાજ્યાના ઘરને તો કાગડા ને કૂતરા પણ નથી ખાતા પણ આ તો પિંગલ વતી વાલસી વડી યાર તારા ઘરના અનજાણ એક રગત કરેશ માટે બે શબ્દ કરો કાન ખોલી સાંભળજે રાજવી એ આજે પડી યાર ગાઉને યજમાન હા વારો રે ધરી રે હજિયા હાર દીકરીઓ હે
શિયાળ જમાદામાં કે ખબર પડી ને તો જ્યાં સુધી મારે ઘર પુત્ર થી પારું નામ બંધાર્ય રાજન ત્યાં સુધી મારે પણ પિંગલગઢ ના જાડવા જો આક્રાંત છે રાજન અત્યારે તો મારા ઘોર પ્રતાપ ની જાન તારા પોકર ના સીમાટા વરત થઈ છે અને અત્યારે તો હું જાઉં છું પણ જો તારો વેલ લેવો હોય તો જ મારા પિંગલ ના પાસે